नमस्कार विद्यार्थी मित्रों, आगळना आपणे धोरण 8 विषय गुजराती तो एमां काव्य बे एक दे चिंगारे आगळना विडियोमां विद्यार्थी मित्रों आपणे एनो अभ्यासमां प्रश्न 1-2 समझावी दीधा हता अने आपणे स्वाध्याय आव्या हता। स्वाध्यायमां पण मैं तमने प्रश्न 1 अने प्रश्न 2 अ सुधी समझावी दीधुं हतुं। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 2 બ આવ્યા તો આમાં નીચેના દરેક શબ્દનો ઉપયોગ કરી 10-12 લીટીમાં એક ફકરો લખો। તો વિદ્યાર્થી મિત્રો આ મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથ સાહેબ, ત્રિપિટક, પેગોડા અને ભગવદ્ ગીતા, તો આ દરેક વિદ્યાર્થી મિત્રો આ દરેક ધર્મના મંદિર અને એના પુસ્તક વિશેની માહિતી છે। હવે આ વિશે જ આપણે 8-10 વાક્યો લખવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલો શબ્દ કયો છે? મંદિર। તો આપણો હિન્દુઓનું પવિત્ર ધર્મસ્થાન કયું ગણાય? મંદિર। આપણે 4th-5th પણ શીખી ગયા હતા તો કે ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે। હવે બંદગી, તો કે કુરાન, બંદગી અને કુરાન। હવે કુરાન એ શરીફ કોનું પુસ્તક છે? કુરાન એ શરીફ મુસલમાનોનો પવિત્ર ગ્રંથ ગણાય છે અને કુરાનમાં મુસલમાન લોકો રોજ બંદગી, અલ્લાહની બંદગી કરવા જાય છે અને તેમાં બંદગી કરવાનું કહ્યું છે। દેરાસર, તો કે દેરાસર એ જૈનોનું પવિત્ર ધર્મસ્થાન છે। જૈનો ત્યાં પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા જાય છે। હવે અગિયારી, તો કે અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે। તમે ગમે ત્યાં અગિયારી જાઓ તો ત્યાં સતત જ અગ્નિ પ્રજ્વલિત રાખવામાં આવે છે। કલ્પસૂત્ર, તો વિદ્યાર્થી મિત્રો કલ્પસૂત્ર કોનું પુસ્તક છે? તો આપણે કહીશું કે કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો એક ગ્રંથ છે। બાઇબલ, તો કે બાઇબલ કોનું પુસ્તક છે? તો કે બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે। હવે તમે જુઓ છો કે બાઇબલ ખ્રિસ્તીઓનું ધર્મગ્રંથ છે અને તેઓ પોતાના ઈષ્ટદેવને ભજવા ક્યાં જાય છે? ઈસુ ખ્રિસ્તને તેઓ ચર્ચમાં જતા હોય છે। હવે ગુરુદ્વારા, તો કે ગુરુદ્વારા શીખ સંપ્રદાયનું ધાર્મિક સ્થાન છે। ગ્રંથ સાહેબ એ શીખ સંપ્રદાયનું એક ધર્મગ્રંથ છે। હવે જોઈએ ત્રિપિટક, તો ત્રિપિટક એ કે ગુરુ અને એમાં ગુરુ નાનક અને બીજા ભક્તોના પણ ભજન પદો આપેલા હોય છે। ત્રિપિટક એટલે કે ત્રિપિટક તમને ખબર હશે કે આ બૌદ્ધ લોકોનું ધર્મગ્રંથોનો સમૂહ છે। એટલે કે ત્રિપિટક પુસ્તકમાં 3 પ્રકારના બૌદ્ધ ધર્મગુરુ અને ધર્મગ્રંથોનો સમૂહ છે। ભગવાન બુદ્ધના વિશિષ્ટ મંદિરને પેગોડા કહેવામાં આવે છે। પેગોડા કોને કહેવામાં આવે છે? કે જ્યાં ભગવાન બુદ્ધનું મંદિર છે તેને પેગોડા કહેવામાં આવે છે। ભગવદ્ ગીતા, તો વિદ્યાર્થી મિત્રો ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે। એમાં કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ આપેલો છે। જેમ આપણા હિન્દુઓના 3 પવિત્ર ગ્રંથ ગણાય છે, તો કયા કયા? તો રામાયણ આવશે, મહાભારત આવશે અને ભગવદ્ ગીતા। આ 3 પવિત્ર ધર્મગ્રંથ છે, એ વાંચવામાં આપણે ઘણું બધું જાણવા અને સમજવામાં આપણે આપણી જિંદગીમાં જાણવા અને જીવનમાં ઉતારવા જેવા છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન 3, નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યમાં તો શીખી ગયા સઘળી અને આભ અટારી, બીજા નંબરનું છે કાયા અને માયા, થથરે અને ફફડે। તો પહેલાં તમે આ શબ્દના અર્થ સમજ
આપણે પહેલાં શબ્દના વિદ્યાર્થી મિત્રો અર્થ સમજીશું અને પછી એના વચ્ચેનો સંબંધ સમજીશું. સગડી એટલે કે સગડી એટલે કે જીવનનું પ્રતીક હોય છે. હવે આ ભટારી એટલે કે આભણી અટારી એટલે કે એ તારાઓનું પ્રતીક છે. બીજા નંબરમાં આવશે કાયા અને માયા. તો કાયામાં આવશે દેહ અને શરીર. માયા તો કે સંસારની મોહ માયા અથવા મોહ મમતા. ત્રીજા નંબરનું છે થથરે અને ફફડે. આપણે જ્યારે શિયાળામાં વધારે ઠંડી લાગે ત્યારે આપણું શરીર ઠંડીથી થથરે છે. અને ફફડે એટલે કે આપણે જ્યારે કોઈની ખરાબ કામ કર્યું હોય, ખોટું કામ કર્યું હોય તો આપણા મનમાં ફફડાટ લાગે છે. એટલે કે દરથી જ્યારે માણસ બીવે છે તેને ફફડે કહેવામાં આવે છે. હવે આ બે વચ્ચેનો આપણે સંબંધ શીખીશું. તો કે સગડી, સગડી એટલે કે જીવનનું પ્રતીક છે. આ ભટારી એટલે કે આપણી અટારી એક તારાઓનું પ્રતીક છે. આકાશમાં તારાને પણ પ્રકાશ મળ્યો છે પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે. એટલે આ ભટારીમાં એમ થશે, કવિ કહે છે કે હે પરમાત્મા, આકાશમાં તારાઓ પણ ઝળહળી ઉઠ્યા છે, તે પણ પ્રકાશ આપે છે, પણ મારી આ જીવનરૂપી સગડીમાં હજુ અંધકાર જ છે. બીજા નંબરનું છે કાયા અને માયા. તો કાયા એટલે દેહ અને શરીર. માયા એટલે કે સંસારની મોહ માયા. અહીં શરીર કાયાનું દેહ થશે, શરીર થશે, તન થશે, સમાનાર્થી. એટલે કવિ કહે છે કે આ શરીર માનવનો દેહ છે પણ મોહ માયા એટલે કે સંસારની મોહ માયા શરીરનામાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે. એટલે અત્યારના જમાનામાં વિદ્યાર્થી મિત્રો આપણું મન એટલે કે જરૂરિયાતો કરતાં પણ મન આપણું મોજીલું વધારે બની ગયું છે કે આપણી જરૂરિયાત ચીજ વસ્તુઓ કરતાં આપણી મોં સુખની વસ્તુઓમાં પૈસો વધારે વેડફીએ છીએ. એટલે કે માયા એટલે કે આપણું મન જે કહે છે એ આપણે કરીએ છીએ. એટલે કે આ કાયા અને માયા આ બંને શબ્દોમાં આ જ સંબંધ છે. હવે થથરે અને ફફડે. તો કે ઠંડીમાં કાયા થથરે છે અને ફફડે તો કે ડરથી માણસ ફફડે છે. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 પણ મેં તમને સમજાવી દીધું. હવે પ્રવૃત્તિ છે એ પ્રાર્થના ગીતનો મેળવો અને ગાઓ. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણે પ્રાર્થના, તમને જે પ્રાર્થના ગમે એ પ્રાર્થના આપણે ગાવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાવ્ય 2 એક જ દે ચિંગારી એનું સ્વાધ્યાય આપણે પૂરું કરાવી દીધું અને અભ્યાસ પણ પૂરો કરાવી દીધો. આ બંને મેં તમને સોલ્વ કરાવી દીધા. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા વ્યાકરણ પરીક્ષામાં પૂછાતું હોય છે તો હું પુસ્તક સિવાય પણ જે વ્યાકરણ આવે છે એ વ્યાકરણ વિશેની હું તમને સમજ આપીશ. તો આપણે જોઈએ પ્રશ્ન 4. આટલું લખાઈ ગયા પછી તમારે હું ફોટા પાડીને મોકલીશ. પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહીએ છીએ. હવે આપણે આગળ જોઈએ અધિક. અધિકનું શું થશે? ઓછું. ધીરજ તો કે ઉતાવળ. જિંદગી તો કે મૃત્યુ. સવાર તો કે સાંજ. ઠંડી તો કે ગરમી. આભ તો કે ધરતી. તેથી વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં છું. અધિક તો કે ઓછું. જિંદગી તો કે મૃત્યુ.
સવાર તો કે સાંજ, ધીરજ તો ઉતાવળ, ઠંડી તો કે ગરમી, આપ તો કે ધરતી. જો વિદ્યાર્થી મિત્રો આપનું સમાનાર્થી પૂછાયું હોય તો આપણે આકાશ અને નભ લખીશું, પણ જ્યારે વિરુદ્ધાર્થી પૂછાયું છે તો આપનું ધરતી થશે. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 5, કે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો કે ચિંગારી, તો આ ચિંગારી જોડણી ખોટી છે, તો આપણે સુધારીને સાચી જોડણી ચિંગારી આ રીતે લખીશું. બીજા નંબરનું બીજું છે જિંદગી, તો કે આ જિંદગી શબ્દ ખોટો છે, આપણે સામે સુધારીને આ રીતનું જિંદગી લખીશું. વિશ્વાનંદ, તો આ વિશ્વાનંદ શબ્દ ખોટો છે, આપણે સામે સુધારીને આ રીતનું વિશ્વાનંદ લખીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં સાચી જોડણી ખાસ પૂછાય છે, તો આપણે જે જોડણી પૂછાય એના એ નથી લખી દેવાની, આપણે સુધારીને સામે સાચી જોડણી લખવાની છે. કે ચિંગારી, તો એનું શું થશે? ચિંગારી. જિંદગી, તો કે જિંદગી. વિશ્વાનલ, તો વિશ્વા વત્તા વિશ્વાનલ. આ રીતે તમારે જોડણી લખવાની રહેશે. હવે આપણે પ્રશ્ન 6 જોઈએ, કે નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડો. તો આમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મહાનલ, મહાનલ એટલે કે મહા વત્તા અનલ. વિશ્વાનલ એટલે કે વિશ્વ વત્તા અનલ. તો આ રીતે લખાશે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ રીતે પણ પૂછાય કે સંધિ છૂટી પાડો, તો મહાનલ એટલે મહા વત્તા અનલ, વિશ્વાનલ એટલે કે વિશ્વ વત્તા અનલ. હવે વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં તો નથી આપેલી, પરંતુ હું થોડી ખાલી જગ્યાઓની પણ સમજ આપી દઉં. કે ઠંડીમાં મુજ ખાલી જગ્યા થથરે, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? કાયા. એક જ દેખ ખાલી જગ્યા, તો શું આવશે? ચિંગારી. વાત ખાલી જગ્યાની ભારી, તો શું આવશે? વિપત્તિ. ખાલી જગ્યામાં તણખો ન પડે, તો શું આવશે? જામગરીમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખરા ખોટાની થોડી સમજ મેળવી લઈએ. પહેલું ખરા ખોટું, કે દાવાનળ એક જ દે ચિંગારી, તો શું આવશે? ખોટું, કારણ કે દાવાનળને કવિ કહેતી નથી. કવિ તો પ્રભુ પરમાત્માને કહે છે કે મને એક જ દે ચિંગારી, એટલે આ વાક્ય આપણું ખોટું થશે. ન ફળી મહેનત મારી, એટલે કે આ વાક્ય શું થશે? સાચું. કવિ કહે છે કે મારી મહેનત ફળી નહીં. ત્રીજા નંબરનું છે વિશ્વાનલ, મેં બહુ માગી લીધું, એટલે આ શબ્દ પણ ખોટો છે, એટલે અહીંયા આ વાક્ય પણ આપણું ખોટું છે, એટલે અહીંયા ખોટું નિશાની કરીશું. ચાંદો ફફડ્યો સૂરજ ફફડ્યો, એ પણ વિદ્યાર્થી મિત્રો ખોટો શબ્દ, એ પણ ખોટું છે. કે ચાંદો ફફડ્યો નહીં, કે ચાંદો ચમક્યો સૂરજ ચમક્યો, પરંતુ મારા જીવનમાં પ્રકાશ થયો નહીં, એટલે આ પણ વિદ્યાર્થી મિત્ર ખોટું થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય લખવાનું છે, અભ્યાસ લખવાનું છે, અને સાથે સાથે હું વ્યાકરણના ફોટા પાડીને મોકલીશ, એ પણ તમારે ગુજરાતીની નોટમાં લખી લેવું અને મોઢે કરી લેવું. આભાર.